three. Hop a little, jump a little, one, two, three. Sleep a little, sleep a little, touch your knee. Warn a little, teach a little, touch your knee. Bend a little, stretch a little, round your head. Run a little, sleep a little in your bed. Run a little, sleep a little in your bed. બરાબર તમારે આવી રીતે આયોમ ગાવાનું. હવે ચલો આપણે કમાન્ડ કરીશું, તો તમે મારી સાથે કમાન્ડ કરજો. લુક અપ, લુક ડાઉન, લુક અપ, લુક ડાઉન, લુક અપ એટલે ઉપર જોવાનું, લુક ડાઉન એટલે નીચે જોવાનું. તેવી જ રીતના જો આ કયો હાથ છે મારો, લેફ્ટ, કયો હેન્ડ છે, લેફ્ટ હેન્ડ છે, અને આ કયો છે, રાઈટ હેન્ડ, બરાબર. પણ તમારો આ કયો થશે, આ બાજુનો કયો થશે તમારો, લેફ્ટ થશે, આ બાજુનો રાઈટ થશે, બરાબર. તો ચલો, લુક લેફ્ટ, લુક રાઈટ, look left, look right, look left એટલે આ બાજુ, એટલે ડાબી બાજુ જોવાનું, બરાબર. look left, look right, એટલે right એટલે જમણો હાથ થાય ને આપણે, એટલે આપણે જમણી બાજુ જોવાનું, બરાબર. ચલો હવે આગળ મેં તમને આપણે બધા અલ્ફાબેટ શીખી ગયા, બરાબર છે. તો હું તમને કહું છું કે તમે મને કહેવાનું કે મેં કયો અલ્ફાબેટ લખ્યો વર્તવાર. ચલો સ્મોલ, કેપિટલ, કેપિટલ, એસ, સ્મોલેસ, કેપિટલ, શ, શ. કેપિટલ, સ્મોલ, વ, ડી, ડી, સ્મોલ છે, કેપિટલ, ડ, કે, સ્મોલ, કેપિટલ, કો, જી, જી, કેપિટલ, સ્મોલ, ગ, અ, અ, સ્મોલ, કેપિટલ, એનો સાઉન્ડ શું થાય, એ, શું થાય, એ, બરાબર. તેવી રીતના એ, એ, કેવો છે, કેપિટલ, અને આપણો છે સ્મોલ, એનો સાઉન્ડ શું થાય, એ, એનો સાઉન્ડ શું થાય, એ, અને એનો સાઉન્ડ શું થાય, એ, બરાબર, અને એનો સાઉન્ડ, એ.
સી સી ક અલ્ફાબેટ આવે છે સી સી તો સી નો સાઉન્ડ શું થાય ક ક સી નો સાઉન્ડ શું થશે ક ક સી નો સાઉન્ડ ક R R R F I S H fish F I S H fish तो जब आपने fish बोली है छे तो पहला क्या लेटर आवे छे F आवे छे F F નો સાઉન્ડ શું થશે F F F નો સાઉન્ડ શું થશે F small small બરાબર તો આ જે છે એને શું કહેવાય ઈ કહેવાય હે ને પણ ઈ કેમાં આપ્યો છે કેપિટલ માં આપ્યો નથી small માં આપ્યો છે તો આપણે એલિફન્ટ બોલીએ તો પહેલા કયો લેટર આવે છે ઈ ઈ અને ઈ નો સાઉન્ડ શું થાય એ એ ઈ નો સાઉન્ડ શું થાય એ તેવી રીતે જો ડી ઓ જી ડી ઓ જી ડોગ શું છે ડોગ તો આપણે જ્યારે ડોગ બોલીએ तो पहला क्या लेटर आ रहा है डी डी और डी નો સાઉન્ડ શું થાય ડ ડ ડી નો સાઉન્ડ શું થાય ડ એવી રીતે જો H O U R S E H O U R S E horse 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 તો આપણે જ્યારે horse બોલીએ તો તમને આ કયો લેટર દેખાય છે પહેલા H H હે ને H નો સાઉન્ડ શું થશે હ હ H નો સાઉન્ડ શું થશે હ F F નો સાઉન્ડ શું થશે ફ ફ F નો સાઉન્ડ શું થશે ફ જેવી રીતે C A B ક C A B ક બરાબર તો આપણે કપ બોલીએ તો પહેલા ક લેટર આવે છે C અને C નો સાઉન્ડ શું થશે સ જેવી રીતે R E B R E B રેપ રેપ आर आर है ना आर लेटर आगे पहला आर नो साउंड शू छे र र शू छे र जो अगर हूं બીજી વાત કરું જો અગર તમને વર્કશીટમાં આવું કંઈક આપેલું છે બરાબર તો હું તમને સમજાવું છું ત્યાંથી જો ફિશ અને ફિશ લખીને આપ્યું છે તો હવે આપણે જ્યારે ફિશ બોલીએ છે બરાબર તેનો ફર્સ્ટ લેટર શું છે એફ છે બરાબર તો અમારી આ જે કમાન્ડ તમને WhatsApp પર લેટર આપે છે આર F બરાબર તમારું F ક્યાં છે વચ્ચે વચ્ચે ગોળ ગોળ બરાબર તેની ના રેપ રેપ R E P રેપ તો રેપ બોલી ત્યારે કયો આવે છે પહેલા લેટર આર આર આવે છે ને હે ને તમારું આર શોધવાનું તમારે અને Q R અને P આપ્યું છે બરાબર તો અહીંયા આર ક્યાં છે વચ્ચે તો પહેલો લેટર આર છે એટલે શોધીને ગોળ H T અને આપણે સ્મોલ માં પછી Q એને આપણે સ્મોલ લેટર માં લખવાનું તો રીતે જો આ સરળ ચિત્ર છે એપલ એપલ સરળ ચિત્ર છે એપલ તો તમને અહીંયા એપલ નો જે સ્પેલિંગ હોય હે ને અને આલ્ફાબેટ આપણે જ્યારે એપલ બોલીએ બરાબર ત્યારે પહેલા શું બોલાય એ એ હે ને તો અહીંયા શું લખીશું આપણે એ એ જે ખૂટતો લખવાનું હે ને પહેલો લખવાનો પહેલો આ
ई इसको आपसे ई आपसे ई आपसे जो इंग्लिश की वर्कशीट में दिवस 51 सर्कल द फर्स्ट लेटर ऑफ नेम ऑफ द पिक्चर्स जो अहीं पिक्चर्स आप्युं छे सेनुं पिक्चर छे फिश तो फिश में जो फर्स्ट लेटर आवतो होय ए अहींथी तमारे शोधीने तेना पर गोल करवानुं तेवी रीतना हेन ग्लास आइसक्रीम अने जग आ बधा वर्ड्स में जोवानुं के फर्स्ट लेटर कयो छे ते अहींथी तमारे शोधीने फर्स्ट लेटर एना पर गोल करवानुं Write the small letters of the alphabets. બરાબર એટલે આમાં શું કરવાનું છે જો તમને કેપિટલ અહીંયા વર્ડ કેપિટલ આલ્ફાબેટ આપ્યા છે ને એને સ્મોલ આલ્ફાબેટમાં લખવાનું છે એફ તો અહીંયા કેપિટલ એફ આપ્યો છે તો અહીંયા સ્મોલ એફ લખવાનું એચ ટી એ એને પણ આપણે સ્મોલ આલ્ફાબેટમાં ફેરવવાના છે કમ્પ્લીટ ધ વર્ડ્સ વિથ ધ યુઝ ઓફ ધ આલ્ફાબેટ્સ એટલે અહીંયા જે તમને જો શું આપ્યું છે પિક્ચર આપ્યા છે તમને શું પિક્ચર છે બોલ તો ભાઈ જયારે આપણે બોલ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે બોલ હે ને તો તમારે બોલવાનું બરાબર અને પછી તમને અહીંયા ખબર પડી જશે કે અહીંયા કયો આલ્ફાબેટ આવશે તેવી રીતના એપલ શીપ અને નોઝ એનું કરવાનું છે